अरे ओ मनवा घड़िक तो तू करी ले जात साथे बात, जात साथे बात सांभड़ी ले अधिक तो ध्यान देने अंतर मन नी बात, अंतर मन नी बात। अरे ओ मनवा घड़िक तो तू करी ले जात साथे बात, 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 जात साथे बात। शक्य होय तो तारो परछायो तू मुकीने जा, तड़को पड़े छे तू तारो एक छायो मुकीने जा। નમસ્કાર દર્શક મિત્રો, જાત સાથે વાતમાં આપનું ફરી સ્વાગત છે। ગયા એપિસોડમાં આપણે જીવન એક યાત્રા ઉપર વાત કરી અને એ જ યાત્રાને આગળ વધારવા માટે આપણી સાથે ફરી વખત ઈશિતાબેન ઉપસ્થિત છે। નમસ્કાર। નમસ્કાર। જાત સાથે વાતમાં આપનું ફરી સ્વાગત છે। જીવનમાં તડકાને છાયા, આ શબ્દો આપણે ખૂબ સાંભળ્યા છે અને એ તડકાને છાયા જ્યારે જીવનમાં આવે તો એનાથી બચવા માટે આપણે એની પૂર્વ તૈયારીઓ કરતા હોઈએ છે। તો આ જીવનના જે તડકાને છાયા છે એની પૂર્વ તૈયારીઓ આપણે કેવી રીતે કરવી જોઈએ? યાત્રા ઉપર આપણે નીકળતા હોઈએ તો પૂર્વ તૈયારીઓ આપણે બધા જ કરીએ, હે ને? જે પણ વસ્તુઓની આવશ્યકતા હોય એ બધી જ વસ્તુઓ આપણે એકત્રિત કરવા માંડીએ અને એક બેગ હોય ત્યાં બધું જ એક પછી એક મૂકવા માંડીએ કે ભાઈ આ પણ ત્યાં જરૂર પડશે, આ પણ જરૂર પડશે, કશું ભૂલી ના જઈએ, કશું ભૂલી ના જઈએ। છેલ્લા સમય પર ઘણાને એવી પણ આદત હોય કે લિસ્ટ બનાવી દે કે મારે શું શું લઈ જવાનું છે અને જેટલી વસ્તુ આવી જાય એને ટિક માર્ક કરી દે। કહેવાનો ભાવ કે જ્યારે આપણે યાત્રા ઉપર જઈએ છે તો આખું ઘર પેક નથી કરી લેતા, પણ જેટલી વસ્તુઓની આવશ્યકતા હોય કેવળ એટલી જ વસ્તુઓને આપણે યાત્રા પર લઈ જઈએ છીએ, કામની વસ્તુઓ આપણે એકઠી કરીએ છીએ કે પેકિંગ કરીએ છીએ। હવે જ્યારે વાત છે જીવનરૂપી યાત્રાની તો યાત્રાની પૂર્વ તૈયારીઓ અર્થાત યાત્રા તો આપણા બધાની ચાલુ જ છે। જે દિવસે આપણે આ સંસારમાં આવ્યા ત્યારથી આપણી યાત્રા તો આ સતતપણે ચાલ્યા કરે છે, પણ જો શ્રેષ્ઠ બનાવી હોય આ યાત્રાને કે સફળ બનાવી હોય, સંતોષકારક બનાવી હોય, તો મને લાગે છે કે ત્રણ વાતો આપણા જીવનમાં ખૂબ સારી રીતે આપણે એને સમજવી જોઈએ અને આપણે ધારણ કરવી જોઈએ। તો સર્વપ્રથમ છે એ છે પોઝિટિવ એટીટ્યુડ, અર્થાત સકારાત્મક અભિગમ મારો। જે પણ વસ્તુ, પરિસ્થિતિ, વ્યક્તિ, જે કંઈ પણ મારી આ યાત્રા દરમિયાન જે થઈ રહ્યું છે એ પ્રત્યે મારો એક પોઝિટિવ એટીટ્યુડ બની રહે, મારો એક પોઝિટિવ અભિગમ બની રહે, તો મને કદાચ ક્યાંય ક્યારેય કોઈ વાંધો નહીં આવે। જેમ આપણે જોઈએ ને કે આપણે જ્યારે બહુ જ પોઝિટિવ હોય, બહુ ઉત્સાહી હોય, બહુ એક્સાઇટમેન્ટ હોય આપણને જ્યારે આપણા જર્ની માટેનું, તો બધી જ વસ્તુ આપણને સુવિધા અનુસાર નથી મળવાની, કારણ કે આપણે ઘરની બહાર છે અને ત્યારે સંજોગો અને પરિસ્થિતિને અનુકૂળ થઈને આપણે આપણું આપણે જીવતા હોઈએ છીએ। એટલે કે આપણે જે પણ વસ્તુ ઓછી મળે કે ના મળે તો આપણે ચલાવી લેતાની પૂર્વ તૈયારી કરતા હોઈએ છીએ માનસિક રીતે। જી, એટલે જે કંઈ પણ થયું પણ મારો એટીટ્યુડ પોઝિટિવ છે, મારો અભિગમ પોઝિટિવ છે, તો એ તકલીફ મને તકલીફ નહીં લાગે, પણ હું બહુ સરળતાથી ને સહજતાથી એમાંથી હું મારી જાતે સેટ કરી લઈશ કે બહાર કાઢી લઈશ કે એ વસ્તુને મેનેજ કરી લઈશ। પોઝિટિવ અભિગમ હોવો ખૂબ જરૂરી છે। એની સાથે સાથે આપણને જોઈએ છે સ્વપ્રબંધન, જેને કહેવાય કે સેલ્ફ મેનેજમેન્ટ, કે મારા સ્વને હું મેનેજ કરી શકું, કારણ કે આ યાત્રા ઉપર આપણે બધા સાથે પણ છે પણ એકલા પણ છે, કારણ કે યાત્રા તો હું એકલી કરી રહી છું, સહયાત્રીઓ ચોક્કસ છે, સમૂહની વચ્ચે પણ હું આનંદ માણી શકું અને જેમ કહેવાય ને કે સમૂહની વચ્ચે પણ હું મારી જાતને સંભાળી શકું, અને જ્યારે કદાચ કોઈ ના પણ હોય તો પણ હું એકલી પણ મારી જાત સાથે વાત કરી અને મારી જાતને હું ખૂબ પ્રગતિના પંથે લઈ જઈ શકું। તો એ છે કે આ સમૂહની વચ્ચે મારે મારી જાતને સંભાળવી, કારણ કે
જેમ કહે છે ને કે આપણી પાંચ આંગળીઓ પણ એક સરખી નથી હોતી, ના પણ જુદી જુદી છે, તો એવી જ રીતે જયારે સમૂહની વચ્ચે આપણે કામ કરીએ છીએ તો ઘણા બધા લોકો સાથે આપણે ડીલ કરતા હોઈએ છીએ, ઘણા બધા લોકોના સંપર્કમાં આવતા હોય છે, અને બધાના જ સ્વભાવ, સંસ્કાર, વિચારધારાઓ, માન્યતાઓ એ બધું જ એટલું બધું ડિફરન્ટ હોય છે, અને તે વખતે એ બધાની સાથે હળી મળીને ચાલવું એ બહુ ઊંચી વસ્તુ છે. અને એમાં સૌથી પહેલા કદાચ હું જેને ઇમ્પોર્ટન્સ આપું છું એ છે સ્વપ્રબંધન. હું મારી જાતને હર પરિસ્થિતિમાં હરેક વ્યક્તિની સાથે મેનેજ કરી શકું, હેન્ડલ કરી શકું. તો એક સેલ્ફ મેનેજમેન્ટ પણ એક બહુ મોટો વિષય છે કે જેને આપણે સમજવો જોઈએ. તો સેલ્ફ મેનેજમેન્ટની પણ એટલી જ આવશ્યકતા છે. અને આ બંને હોય તો ત્રીજું છે સેલ્ફ કોન્ફિડન્સ. જો મારો સકારાત્મક અભિગમ છે દરેક પરિસ્થિતિને જોવાનો, જેમ કહેવાય ને કે નજર કો બદલો નજારે બદલ જાયંગે, સોચ કો બદલો સિતારે બદલ જાયંગે. બહુ જ સાચી વાત છે. એટલે મારો દ્રષ્ટિકોણ જો ફરે, મારી વિચારધારા જો ચેન્જ થાય અને હકારાત્મક થઈ જાય, તો એ મને વધુ એક પોઝિટિવ એનર્જી આપે છે, જે પોઝિટિવ એનર્જીથી હું મારું સ્વપ્રબંધન બહુ સારી રીતે કરી શકું, મારી જાતને મેનેજ કરી શકું, મારી જાતને હું સમજી શકું અને એક કંટ્રોલ કરી શકું. અને એની સાથેથી જે ઉદ્ભવ થાય છે એ છે સેલ્ફ કોન્ફિડન્સ. પોતાનામાં જો આત્મવિશ્વાસ ના હોય તો બધું જ કરેલું નકામું જાય છે, કે ઘણી બધી વસ્તુ આપણે કરી પણ નથી શકતા. આવડત હોય અને સેલ્ફ કોન્ફિડન્સ જો લેક થતો હોય કે કદાચ એમાં આપણે થોડાક પાછળ પડીએ, તો એ સેલ્ફ કોન્ફિડન્સના લીધે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓમાં ઘણા બધા પાછળ રહી જતા હોઈએ છીએ. એટલે એ પણ એટલું મહત્વપૂર્ણ પાસું છે. હવે જો આ ત્રણેયને લઈને આપણે આગળ વધીએ તો મારા ખ્યાલથી કોઈ પણ જર્નીમાં આપણે ના સફળ થઈએ એવું બને જ નહીં, આપણે ખૂબ સારી રીતે આગળ વધી શકીએ. આપે જે ત્રણ વાત કરી કે સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ મેનેજમેન્ટ અને પોઝિટિવ એટીટ્યુડ, તો એની અંદર આપણે પોઝિટિવ એટીટ્યુડને લઈએ તો પોઝિટિવ એટીટ્યુડ આપણે કેવી રીતે ડેવલપ કરી શકીએ? પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ કરવો હોય તો જેમ કે ને કે એક હકારાત્મક અભિગમ બહુ મોટી વસ્તુ છે, અને એ એટીટ્યુડ એમ જ ડેવલપ નથી થતો કે એમ જ ક્રિએટ નથી થતો. એક આખી ચેનલ છે કે એક આખી સિરીઝ છે કે જે એકબીજા પર પ્રભાવ નાખતા હોય છે. આપણે કદાચ સાંભળ્યું હોય તો એવું કહેવાય છે કે જેવી સ્મૃતિ એવી વૃત્તિ, અને જેવી વૃત્તિ એવી દ્રષ્ટિ, અને જેવી દ્રષ્ટિ એવી કૃતિ થાય, અને જેવી કૃતિ એવી આપણી આકૃતિ ફોર્મ થાય, અને જેવી આપણી આકૃતિ એનો પ્રભાવ પડે છે સૃષ્ટિ ઉપર. તો આ જે એકબીજા સાથે સંકળાયેલું છે, તો સૌથી પહેલા વાત આવે છે કે મારે વૃત્તિ જો શ્રેષ્ઠ કરવી હોય, હકારાત્મક કરવી હોય, તો મારે મારી સ્મૃતિ ઉપર અટેન્શન રાખવું પડશે. કારણ કે સ્મૃતિ જ વૃત્તિને પ્રભાવિત કરી રહી છે. મને યાદ આવે છે મારા બાળપણનો એક પ્રસંગ, કે મેં મારી નજરો સામે એક કૂતરાને, એક છોકરાને બટકું ભરતા જોયું. હવે જ્યારે એ મારી સામે બૂમ પાડતો હતો, ચીસો પાડતો હતો, એનું માંસ બહાર નીકળી ગયું હતું, લોહી વહેતું હતું, અને એની ઇમ્પેક્ટ એ એટલી બધી જબરદસ્ત મારા મન ઉપર પડી કે જેનાથી મને કન્ટિન્યુઅસ એ સ્મૃતિમાંથી એ વસ્તુ હટે જ નહીં, કે એ સીન મારી સામેથી હટે જ નહીં. અને એનાથી મેં જોયું કે મારા લાઈફમાં એટલી બધી ઇમ્પેક્ટ પડી કે કેવી રીતે એક સ્મૃતિ, એક મેમરી જે સ્ટોર થઈ કે કૂતરો એક છોકરાને એને કરડ્યું કે એને બટકું ભર્યું. તો એનાથી મારી જે મારો જે એટીટ્યુડ છે કે મારી જે વૃત્તિ છે કૂતરાઓ પ્રત્યે, તો મને પછી એટલો બધો ડર લાગવા માંડ્યો કૂતરાઓને જોઈને કે મને હંમેશા એવું જ થાય કે આ કૂતરો મને કરડશે. અને એ સ્મૃતિ કદાચ એટલી બધી સ્ટ્રોંગ હતી કે તમને આજ દિન સુધી યાદ છે. બિલકુલ. અને એટલે જ એ તે વખતે હું એ વસ્તુ ભૂલી નહોતી શકતી, અને આજે પણ જેમ આપ કહો છો કે મને એટલું જ સ્ટ્રોંગલી યાદ છે. અને તે વખતે એ વૃત્તિના કારણે મારી દ્રષ્ટિ કોઈ પણ કૂતરાને જોઉં ને એટલે મને પેલો જ કૂતરો યાદ આવે કે આ
આજ કૂતરો છે. અને દ્રષ્ટિ તો દ્રષ્ટિ એવી થઈ, પણ મારા કર્મમાં પણ ચેન્જ આવ્યો. એની પહેલા મને યાદ નથી કે મેં ક્યારેય કૂતરાને માર્યો હોય કે એને ઉંચકીને ચંપલ ફેંક્યું હોય એના ઉપર કે કાંકરી મારી હોય. પણ એના પછી હું ક્યાંય પણ રસ્તા ઉપર જતી અને આગળ પાછળ જોઉં ને કે ક્યાંક કૂતરો તો નથી આવતો, પહેલા તો એ કન્ટિન્યુઅસ એ ડર રહે, અને જો કૂતરો દેખાય તો કેમ કરીને એને ભગાડો એ પ્રયાસમાં જ હું રહેતી. અને એમ કરતા કરતા મારા કર્મમાં પણ એ વસ્તુ આવી કે હું કૂતરાને જોઉં એટલે મારું જ એને, કે એને કાંઈ ને કાંઈ દૂર ભગાડવાનો પ્રયાસ કરું. અને એ ભય, તમે જુઓ કે ભય હોય કે ખુશી હોય કે આનંદ હોય કે નફરત હોય, જે પણ અંદર ભાવ પ્રગટ થાય છે એ મારી આકૃતિ પર આવે જ છે. એટલે હું કૂતરાને જોઉં ને એટલે મારા ચહેરાનો રંગ ઉડી જાય, તમારા ફેશિયલ એક્સપ્રેશન્સ ચેન્જ થઈ જાય. જી, અને એનાથી મને પછી દરેક વખતે એવું જ લાગ્યા કરે કે કૂતરો એટલે ખરાબ, અને કૂતરો એટલે બચકુજ ભરે, ને કૂતરો એટલે આપણને પરેશાન જ કરે. અને એટલું બધું થઈ ગયું હતું કે એક વખત મને સપનામાં પણ એ વસ્તુ આવ્યું કે કૂતરો મારી પાછળ દોડે છે. એટલે સ્મૃતિનો બહુ ગહેરો ઇમ્પેક્ટ હોય છે આપણા એટીટ્યુડ ઉપર, આપણી દ્રષ્ટિ ઉપર, આપણી કૃતિ ઉપર, આપણી આકૃતિ ઉપર. અને એટલે કીધું કે સ્મૃતિ, હવે સ્મૃતિ પણ એને સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્મૃતિ આજે ને આજે ચેન્જ નથી થતી કે તાત્કાલિક હું એને ચેન્જ કરી નાખું તો એવું નહીં થાય. પણ સ્મૃતિ જે હું સમજું છું એ છે કે ઇટ્સ અ સિરીઝ ઓફ થોટ્સ, વિચાર ધારા એક છે કે જેમાં મારી ભાવનાઓ કે મારી ફિલિંગ્સ અટેચ છે. એ જે વિચાર, એક તો છે કે વિચાર આવે અને જાય તો કોઈ વસ્તુ રજિસ્ટર નથી થતી કે કોઈ વસ્તુ મેમરીમાં નથી જતી, પણ જે વિચાર આવ્યો અને ફિલિંગ જન્મી, એક ભાવ જન્મ્યો, એટલે રજિસ્ટર થાય છે. જેમ પેલું કૂતરાને મેં બટકું ભરતા જોયું તો એ ખાલી જોયું નહીં પણ એ ભાવ જન્મ્યો અને ડરનો ભાવ જન્મ્યો. તો એ જે ડરનો ભાવ જન્મ્યો એ વસ્તુ મારી સ્મૃતિમાં ઘર કરી ગયો, ફિટ થઈ ગઈ, ફિટ થઈ ગયો. અને એટલે મારે જો સ્મૃતિ ચેન્જ કરવી હોય તો મારે થોટ્સની પ્રોસેસને ચેન્જ કરવી પડશે, અને થોટ્સની પ્રોસેસ ચેન્જ થાય તો જઈને કદાચ મારી સ્મૃતિને હું ચેન્જ કરી શકું. આપણે જે થોટ્સની વાત કરી રહ્યા છીએ તો એ જે થોટ્સની તમે જે સિરીઝની વાત કરી, તો એકચ્યુઅલી આ થોટ્સ એટલે કે વિચારો, એનું ઉદ્ભવ સ્થાન કયું, એ આવે છે ક્યાંથી? વિચારો માટે એવું કહેવાય છે કે મન એનું ઉદ્ભવ સ્થાન છે. આપણે ઘણી વખત બહુ જ વિચારો કરતા હોઈએ છીએ કે આપણા વિચારો એક કન્ફ્યુઝનની સ્ટેજમાં હોય તો આપણે કહેતા હોઈએ છીએ ને કે આજે મારું મન બહુ મૂંઝાયેલું છે. જ્યારે આપણે બહુ બધા વિચારો કરતા હોઈએ છીએ તો ત્યારે આપણે એવું કહેતા હોઈએ છીએ કે આજે મારું મન બહુ વિચારે ચડી ગયું છે, કે આજે મારું મન બહુ મૂંઝાયેલું છે, કન્ફ્યુઝનની સ્ટેજમાં છે, કે આજે મારું મન સ્થિર નથી. ને તો એક વસ્તુ ક્લિયર છે કે આપણે વિચારોને મન સાથે કનેક્ટ કરતા હોઈએ છીએ. હવે એકચ્યુઅલી એક ઇન્ટરનલ બહુ સૂક્ષ્મ પ્રોસેસ છે, બહુ સૂક્ષ્મ મિકેનિઝમ છે કે જે અંદર કામ કરતું હોય છે. આપણને એમ થાય કે મેં, મને વિચાર આવ્યો ને મેં કર્યું, એવું નથી હોતું. અંદર ત્રણ ડિપાર્ટમેન્ટ્સ છે, મન, બુદ્ધિ અને સંસ્કાર. દાખલા તરીકે કે શરીર છે, તો આપણે કહીએ ને કે ભાઈ શરીર એ શેનું બનેલું છે, કે શરીર કોને કહેવાય, તો કે અહીંયા જો કોઈનો હાથ કે પગ કપાયેલો પડ્યો હોય તો આપણે એવું નથી કહેતા કે કોઈનું શરીર પડ્યું છે. પણ શું કહીએ કે ભાઈ કોઈનો હાથ કપાઈ ગયો છે કે કોઈનો પગ કપાઈ ગયો છે, એટલે પર્ટીક્યુલર એક બોડી પાર્ટનું નામ દઈએ બોડી પાર્ટ જે તેનું નામ હોય. પણ શરીર જેને આપણે કહીએ છીએ, વિચ ઇઝ કોમ્પ્રાઇઝડ ઓફ ઓલ ધી ઓર્ગન્સ, ધેટ્સ અ હોલ, ધેટ્સ અ હોલ, એટલે બધા જ અંગોનો સમન્વય, તો આપણે કહીએ છીએ કે આ શરીર છે. તો એવી જ રીતે આપણી જે લાઈફ એનર્જી છે કે ચેતના શક્તિ છે કે આત્મા જેને આપણે કહીએ છીએ, એ પણ ત્રણ શક્તિઓની બનેલી છે કે ત્રણ શક્તિઓનો સમન્વય છે, જેને આપણે વિચાર શક્તિ, નિર્ણય શક્તિ અને સ્મૃતિ શક્તિ કહીએ છીએ. આ ત્રણેય શક્તિઓને આપણે જુદા નામ આપેલા છે, મન, બુદ્ધિ અને સંસ્કાર. દાખલા તરીકેને સમજવા માટે કે આપ એક જ વ્યક્તિ છો,
તપસ્વીની બેન, હવે આપ માં પણ છો તો દીકરી પણ છો, તો પત્ની પણ છો તો ટીચર પણ છો કે પ્રોફેસર પણ છો, આપ એક જ છો. પણ જ્યારે તમે તમારો રોલ ચેન્જ કરો કે તમારું કર્મ તમે ચેન્જ કરો, એ પ્રમાણે તમારી ઓળખ બદલાતી જાય. જ્યારે આપ આપના બાળકો સાથે હોવ અને બાળકો એમના ફ્રેન્ડ સર્કલમાં તમને ઇન્ટ્રોડ્યુસ કરે તો શું કે મમ્મી, મમ્મીની વાત કે મારા મમ્મી, કે મારા મમ્મી છે. એવી જ રીતે જ્યારે તમારા પેરેન્ટ્સ તમને ઇન્ટ્રોડ્યુસ કરે તો કે મારી દીકરી, દીકરી છે. એ જ રીતે તમે જ્યાં જોબ કરી રહ્યા છો ત્યાંની કન્યાઓ તમારો ઇન્ટ્રોડક્શન આપે તો કે મારા મેમ ટીચર, કે ટીચર છે. તો આપણે એક જ છે. પણ જ્યારે આપણું કર્મ ચેન્જ કરીએ છે તો એ પ્રમાણે આપણી ઓળખાણ બદલાય છે. એવી જ રીતે અંદરની ચેતના શક્તિ એક જ છે, પણ એ ચેતન્ય શક્તિ જ્યારે વિચારવાનું કામ કરે છે તો ત્યારે આપણે એને મન નામ આપ્યું. આપણે જ ડિસિઝન લઈએ છે, પણ એ જ્યારે આપણે ડિસિઝન લઈએ ત્યારે આપણે એને બુદ્ધિ નામ આપ્યું. આપણે કહીએ ને કે બહુ બધું કન્ફ્યુઝન હતું, પણ મારો વિવેક એવું કહે છે કે મારે આ કરવું જોઈએ, એટલે મારો બુદ્ધિનો ડિસિઝન આ છે. એટલે આપણે ઘણી વખત એવું પણ મેં સાંભળ્યું છે કે હું પોતે પણ ફીલ કરું છું કે આજે મારું મન મને સાથ નથી આપતું, પણ મારી બુદ્ધિ મને બીજું કંઈક વિચારવાનું કહે છે, મારી બુદ્ધિ મને બીજું કંઈક સુજાડે છે અને મારું મન મને સાથ નથી આપતું. તો એનું કારણ એટલા માટે છે કે મન એટલે કે વિચારો, એ વિચારો એ ફિલિંગ સાથે કનેક્ટેડ છે, જેને આપણે કહેવાય ને કે રસનાઓ, ઈચ્છાઓ અને જે ભાવનાઓ જાગૃત થાય છે એની સાથે કનેક્ટેડ છે. અને જ્યારે બુદ્ધિને આપણે વિવેક કહીએ છીએ કે વિઝડમ કહીએ છીએ, અને એટલે બુદ્ધિ જે છે એ સિદ્ધાંતો પર કામ કરે છે. જ્યારે મનને કોઈ સિદ્ધાંત અડતા નથી, મનને ગમ્યું, એને રસ પડ્યો, એટલે એ વિચારવાનો ફ્રીલી કામ કરે છે ને, શોખ ઉપર કામ કરે છે. જ્યારે બુદ્ધિ છે ને એ સિદ્ધાંતો પર કામ કરે છે કે આ કરાય કે ના કરાય, શું યોગ્ય છે એ જુએ. જ્યારે મન ગમ્યું, દેટ્સ ઓલ. હું અહીંયા એટલું ચોક્કસ કહીશ કે મન એ બાળક જેવું છે, જ્યારે બુદ્ધિ એની માં છે જે ઓલવેઝ એને સમજાવે, ઓલવેઝ એને સમજ આપે કે આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. એટલે આપણે ઘણા બધા જે વિચારો આપણા મનમાં ઉદ્ભવ્યા કરે છે એ બધા જ વિચારો આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા, પણ એ બધા જ વિચારો ઉપર બુદ્ધિ કામ કરે છે કે આને મારે કર્મમાં મૂકવું છે કે નહીં. જેમ કે ને કે ગરણીનું કામ કરે છે, એટલે બુદ્ધિ ફિલ્ટર કરે છે આપણા થોટ્સને કે ઇઝ ઇટ વર્થ પુટિંગ ઇન એક્શન ઓર નોટ, આ એનાલાઇઝ કરે છે કે આ પૃથ્થકરણ કરે કે આ વિચારધારાને મારે મૂકવો જોઈએ કે ના મૂકવો જોઈએ કર્મમાં. જ્યારે બુદ્ધિ ડિસાઇડ કરે કે હા આ યોગ્ય છે, આ કરવું જોઈએ, તો આપણે એ કર્મમાં મૂકીએ છીએ. અને જ્યારે આપણે એ કર્મમાં મૂકીએ તો એ ઇમ્પ્રેશન રેકોર્ડ થાય છે. એટલે ફરી ફરી જો આપણે એક સરખા કર્મ કરતા રહીએ તો એ આપણો સંસ્કાર બને છે, બરાબર ને? અને એટલે એવું કહેવાય છે કે રિપીટેડ થોટ્સ ક્રિએટ્સ હેબિટ્સ એન્ડ રિપીટેડ હેબિટ્સ ક્રિએટ સંસ્કાર. એટલે એક સરખા વિચારો આપણે કર્યા કરીએ તો એ આપણી આદત બની જતી હોય છે, અને આદતોનો સમૂહ એ આપણો પાક્કો સંસ્કાર બની જતો હોય. અને એટલે કહેવાય ને કે ખાલી કેસેટ વાગે કે ભરેલી કેસેટ વાગે, ભરેલી જ વાગે ઓફકોર્સ. જે ભર્યું છે અત્યાર સુધી એ જ વાગવાનું છે. એટલે મેં જે કર્મ કરી અને જે ઇમ્પ્રેશન રેકોર્ડ કરી છે, જે સંસ્કારના રૂપમાં રેકોર્ડ થઈ છે, તો ફરી પાછું મારા મનમાં કયા વિચારો ઉદ્ભવશે જે મેં રેકોર્ડ કર્યું છે, જે ઓલરેડી અંદર ફિટ ઇન છે. એટલે ફરી પાછા એ વિચારો આવશે, ફરી પાછું હું એ ડિસિઝન લઈશ, ફરી પાછું એ કર્મ કરીશ, અને ફરી પાછા એના વિચાર આવશે. એટલે આ એક સાયકલ બની જાય છે. અને એટલે કીધું કે આ જે સાયકલ છે હવે એ નેગેટિવ સાયકલ બની ગયું છે, કારણ કે નેગેટિવ વિચારો વધારે આવે છે અને નેગેટિવ ડિસિઝન પણ આપણે લઈ લઈએ, નેગેટિવ કર્મ કરી લઈએ. અને એટલે કીધું કે જો મારે પોઝિટિવ એટીટ્યુડ ડેવલપ કરવો હોય તો મારું અટેન્શન કે મારું ફોકસ એ હોવું જોઈએ મારા વિચારોની ક્વોલિટી ઉપર કે મારા વિચારો ઉપર. અને જો વિચારને હું ચેન્જ કરીશ તો આ સાયકલ પાછી ચેન્જ થશે.
તો મારે મારું અટેન્શન રાખવું છે કે હું મારા વિચારોને શ્રેષ્ઠ બનાવું, હું મારા વિચારોને પોઝિટિવ બનાવું, હું મારી ફિલિંગ્સને પોઝિટિવ બનાવું. અને એમ કરતાં 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 વિચારોની સાથે ઉદ્ભવે છે મારી વૃત્તિ, મારો એટીટ્યૂડ, અને મારો એટીટ્યૂડ ક્રિએટ કરે છે મારું વિઝન, અને મારું વિઝન ડિસાઇડ કરશે મારું કર્મ. તો આ એક પ્રોસેસ છે જેને મારે સમજવાનું છે, એનું સીડ છે અને છે વિચાર. એટલે વિચાર ઉપર જો આપણે અટેન્શન રાખીએ તો પોઝિટિવ એટીટ્યૂડ તરફ આપણે આગળ વધી શકીએ. બહુ જ સરસ વાત કરી ઈશિતાબેન તમે, જીવનયાત્રાની સામગ્રી કેવી રીતે એકઠી કરવી અને કઈ એકઠી કરવી, અને એના પરથી આપણે વાત કરી સેલ્ફ ડેવલપમેન્ટની, પોઝિટિવ એટીટ્યૂડની. અને આઈ હોપ કે પ્રેક્ષકોને પણ મજા પડી હશે, એની અંદર ઘણું બધું જાણવાનું મળ્યું. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ. પ્રેક્ષક મિત્રો, જીવન એક યાત્રા, અને એ યાત્રામાં તડકાને છાયા એની આપણે સામગ્રીની વાત કરી, અને એ સામગ્રીમાં સાથે આપણે લઈશું આપણો પોઝિટિવ એટીટ્યૂડ, સેલ્ફ મેનેજમેન્ટ અને સેલ્ફ કોન્ફિડન્સ. આઈ હોપ કે તમને મજા પડી હશે. થોડું વધારે ઊંડાણમાં આવતા એપિસોડ પર જઈશું. ત્યાં સુધી નમસ્કાર. જાત સાધે વાત.